દ્રવ્યનિયોગ માટે જ્ઞાનીના વચનો છે. પત્રાંક 866 હું વાંચી દઉં છું, તમને ખ્યાલ આવશે કે દ્રવ્યનિયોગની ગંભીરતા અને અગત્યતા. પત્રાંક 6 નંબર 866 શ્રી વવાણિયા ચૈત્ર સુદ 5/1955 સંમત. ઓમ. દ્રવ્યાનો યોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. એટલે સૂક્ષ્મ ઉપયોગ અને સૂક્ષ્મ બુદ્ધિ અને નિર્મળ બુદ્ધિ વગર દ્રવ્યાનો યોગ સમજવો બહુ અઘરું છે. અને પરિણામ એમાંથી મેળવવું એ અતિ અતિ દુર્લભ છે. ભલભલા એમાં તાપ ખાઈ ગયા છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. એમ નથી કીધું કે ભગવાનના પ્રવચનનું રહસ્ય છે, નિર્ગ્રંથ પ્રવચન રહસ્ય છે. એટલે પ્રભુનો ધર્મ જે પ્રભુએ બતાવ્યો એ નિર્ગ્રંથ ધર્મ છે. જૈન શબ્દ તો છેલ્લા 1000 વર્ષથી આવ્યો, એ પહેલા તો એ નિર્ગ્રંથ શબ્દથી ઓળખાતો હતો. જેની બાહ્ય અને આભ્યંતર બંને પ્રકારની ગ્રંથિઓ એટલે પકડો, આગ્રહો, દુરાગ્રહો, સત્યાગ્રહો, હઠાગ્રહો જેના છૂટી ગયા છે, તૂટી ગયા છે, ઓસરી ગયા છે, એ નિર્ગ્રંથ છે. એક પણ ગાંઠ નથી જેના જીવનમાં, જેના વિચારમાં, જેના અભિપ્રાયોમાં, એ નિર્ગ્રંથ છે. માટે જ્ઞાનીઓ પોતે પણ ઈચ્છે છે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જુઓ. બહારની બાહ્ય 14, બાહ્ય 9 કે 10 ગ્રંથિ અને આભ્યંતર 14 ગ્રંથિ જ્યારે તૂટી જાય, આત્મા ઉપરથી છૂટી જાય, ત્યારે એ નિર્ગ્રંથ કહેવાય. જ્યાં સુધી આમાંની કોઈ પણ ગ્રંથિ હોય ત્યાં સુધી એ જીવ નિર્ગ્રંથ ના કહેવાય. તો નિર્ગ્રંથ માર્ગ ઉપર જ્યારે ચાલવું હોય આપણે, કે નિર્ગ્રંથ માર્ગ ઉપર આપણે જો પ્રગતિ કરવી હોય, તો આપણા જીવનમાં કેટલી ગાંઠો છે એ તપાસી અને એ બધી ગાંઠોને એક પછી એક છોડતા જવું, તોડતા જવું, નાશ કરતા જવું, એનાથી મુક્ત થતા જવું, એ માર્ગ છે. બાકી તપજપ કરવા એ સહેલા છે, સામાયિક પ્રતિક્રમણ કરવા સહેલા છે, સ્વાધ્યાય ધ્યાન કરવું સહેલું છે. સ્વાધ્યાય કરવું બહુ સહેલું છે, ધ્યાન કરવું પણ બહુ સહેલું છે, સામાયિક પ્રતિક્રમણ કરવા પણ બહુ સહેલા છે,
તપ જપ કરવા પણ બહુ સહેલા છે, ક્રિયાઓ કરવી પણ બહુ સહેલી છે. ગ્રંથોના વાંચન કરવા પણ બહુ સહેલા છે. ગ્રંથોના વાંચનો વાંચનાઓને સાંભળવી પણ બહુ સહેલી છે. પણ ગાંઠને તોડવી અને છોડવી, આગ્રહોની, દુરાગ્રહોની, હઠાગ્રહોની, મતાગ્રહોની, એ બહુ અઘરી છે. અને માટે જીવનું ઠેકાણું પડતું નથી. અનાદિકાળના પરિભ્રમણમાં જો જીવને કોઈ એક વસ્તુ રોક્યો હોય, એના માર્ગમાં વિઘ્નરૂપે હોય કોઈ, તો એ આ આગ્રહો છે, આ ગાંઠો છે. તો એ નિર્ગ્રંથ નું પ્રકૃષ્ટ વચન એ જ પ્રવચન છે. એનું રહસ્ય એકમાત્ર દ્રવ્યાનુયોગને કે દ્રવ્યાનુયોગના અભ્યાસથી જ, કે દ્રવ્યાનુયોગની અંદર ઊંડા ઉતરવાથી, એની અનુપ્રેક્ષા કરવાથી, તમે અનેક ગુરુના સાનિધ્યમાં, ગુરુના ઉપકારથી, ગુરુની કૃપાથી તમને પ્રાપ્ત થાય છે. તમારી મેળે મેળે, તમારી જાતે જાતે, ત્રણ કાળની અંદર એ બન્યું નથી, એ બને નહીં અને બનશે નહીં. એ ગુરુ વગર એ જ્ઞાન કોઈ જીવને અત્યાર સુધીમાં પ્રાપ્ત થયું નથી, થતું નથી, અને ક્યારેય પણ થશે નહીં. આઈફોન કોનો છે? એનો હાથ ઊંચો કર્યો છે. મારો છે ગીરીશભાઈ. જય ચિનેન્દ્ર, પ્રણામ. આપણે તમે વારંવાર ગાંઠ તોડવાની ને ગાંઠ છોડવાની વાત કરી, એટલે બેઝિકલી એ અહંકાર જ ને? આમ તો બેઝિકલી અહંકાર જી, અને અહંકારને કારણે જે આગ્રહો જી, દુરાગ્રહો જી, હઠાગ્રહો, સત્યાગ્રહો, આ બધા એને તોડવાના. ટૂંકમાં તમારું હું સદગુરુના ચરણે તમે ધરી દો, તમે થઈ જાઓ હળવા, બસ જી, તો તમને આ પ્રાપ્ત થાય. બરાબર જી, થેન્ક યુ. અને જે શુક્લ ધ્યાનથી જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એ શુક્લ ધ્યાનનું અનન્ય કારણ, અનન્ય, એના જેવું બીજે એક પણ કારણ ન હોય એને અનન્ય કહેવાય. અન એટલે ન હોવું, અન્ય એટલે બીજું. અને એ જ શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. અને એ દ્રવ્યાનુયોગ જીવને મહાભાગ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. અને મહાભાગ્યનો અર્થ કર્યો છે કેવળ અને કેવળ ગુરુ અને પરમાત્માની કૃપા. એ ખબર છે ને, મહાભાગ્યનો અર્થ કર્યો છે સદગુરુ અને પરમાત્માની કૃપા, એ જ મહાભાગ્ય છે. તો એ મહાભાગ્ય વડે આ દ્રવ્યાનુયોગની જીવને પ્રાપ્તિ થાય છે.
અને પ્રાપ્તિનો અર્થ એ છે, અહીંયા કેને સમજાય છે એને ઉતરે છે, અને એનું મહત્વ એના અંતરમાં સ્પર્શે છે. સમજાય છે? અને એને માટે શું? તો કે દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહાપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. બોલો, તમારે સમતીજીને સેવન સ્તવના મુક્તિ દર્શન મહારાજ સાહેબને સાંભળવી છે ને? ખાલી સાંભળવી છે ને? મોહની કર્મની, દર્શન મોહનીની પ્રકૃતિ કે જે ગુરુકૃપાથી જ તૂટે છે. ચારિત્ર મોહમાં તમારે પુરુષાર્થ કરવો પડે, અને એ પુરુષાર્થથી દર્શન મોહ તમારો કંઈક શિથિલ બને, અને પછી ગુરુ એ દર્શન મોને એનો અનુભાગ જે છે, અનુભાગ એટલે રસ, તૂટે, ઘટે. અથવા સર્વથા નાશ પામે. એટલે ગુરુકૃપાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ જ્યારે થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, અને એ જ વખતે ચારિત્ર મોહ એટલું નબળું પડ્યું હોય કે પાંચે ઇન્દ્રિયોના વિષયની અંદર જીવ વૈરાગ્યવંત બને, અને કોઈ સદગુરુની પ્રાપ્તિ થાય અને એના ચરણ કમળની સેવા કરો, એને સમર્પિત થાઓ, એને સમર્પણ તમારું સર્વસ્વ સમર્પણ કરો, ત્યારે જે ઉપાસના તમારી એની અંદર જે બળ આવે, એ બળથી એ દ્રવ્યનો યોગ આપણા આત્માની અંદર પરિણામ પામે છે. એટલે પરિણતિ રૂપે એ દ્રવ્યનો યોગ હવે તમે અનુભવો છો. સમજાય છે કાંઈ? આના અધિકારી કોણ છે? દ્રવ્યાનુયોગના અધિકારી કોણ? જેમ જેમ સંયમ વર્ધમાન થાય, જીવ નિયમમાં આવે અને પછી સંયમમાં આવે. જીવનમાં નિયમો આવે અને પછી જીવને અંદર સંયમ આવે. વિચારોની અંદર સંયમ, ભાષામાં સંયમ, ક્રિયાઓમાં સંયમ, પ્રવૃત્તિમાં સંયમ,
નિવૃત્તિમાં સંયમ. પાંચ ઇન્દ્રિયો અને ચાર કષાય, આ બધામાં સંયમ. ઉત્કૃષ્ટ જીવન જીવે જીવ. ગુણોનો ઢગલા હોય, દોષોની નિવૃત્તિ હોય. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનીઓ યથાર્થ પરિણમે છે. કંઈક કામમાં આવે, આપણા આત્માને માટે કંઈક ઉપકારી બને તે રીતે. અને એ સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે. અને મૌન્ય કર્મની મલિનતા જેમ જેમ ઘટતી જાય, જેમ જેમ ઘટતી જાય, તેમ તેમ આપણું સમ્યક દર્શન નિર્મળ થતું જાય. અને એનું કારણ પણ પરમાત્માએ ઉપદેશેલો દ્રવ્યાનુયોગ. આ મહત્વ છે દ્રવ્યાનુયોગનું. ચાર અનુયોગની અંદર દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ અને અતિ મહત્વનું છે. કથાનુયોગ બાળ જીવો માટે છે. ગણિતાનુયોગ બુદ્ધિશાળી માણસો હોય ને એના માટે છે. ચરણ કરણાનો યોગ જે ક્રિયાઓની અંદર ધર્મ સમજે છે એના માટે છે. પણ દ્રવ્યાનો યોગ એને મોક્ષે જવું છે એને માટે છે. બાકીના ત્રણ અનુયોગ સહાયકારી છે. મુખ્ય યોગ, મુખ્ય અનુયોગ દ્રવ્યાનુયોગ છે. સમજાય છે? હવે જુઓ, સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. એમ નથી કહેતો કે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ દુર્લભ છે. દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. એટલે દ્રવ્યાનુયોગને તમે પ્રાપ્ત કરો એટલે તમારી એવી પાત્રતા થવી એ બહુ દુર્લભ છે. તો કોને આ પ્રાપ્ત થાય છે? આત્મારામ પરિણામી. વિશેષણો જોયા કરજો. પરમ વિતરાગ દ્રષ્ટિવંત, પરમ અસંગ એવા મહાપુરુષ, મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. ક્યાં નંબર લાગે આપણો? અને આપણે અહીંયા દ્રવ્યાનુયોગને વિચારવા બેઠા છીએ. બોલો પ્રદીપભાઈ. પ્રણામ ગિરીશભાઈ. જી, અહીંયા એમ સિદ્ધ થયું કે સંયમ દ્રવ્યાનુયોગ સમજવા માટે આવશ્યક બની જાય છે. સંયમ કે નિયમો એ દ્રવ્યાનુયોગ સમજવા માટે પેલા આવશ્યક બની જાય છે. એ જરૂરી છે. અને સંયમ તો આવશ્યક છે. એ તમે ઘણી વાર કીધું છે એટલે કે પુરુષાર્થ ચારિત્રમાં જ છે. કરેક્ટ.
અહીંયા એમ લાગે છે કે સંયમ એ પુરુષાર્થ એ બધાના મૂળમાં છે. કરેક્ટ. ઓકે, હવે આપણે બેસીએ. બરોબર, હવે આપણે સમજાય સાચી રીતે. યસ. હજી જ્યાં સુધી જીવને બહારની પ્રવૃત્તિની અંદર રસ છે અને બહારની પ્રવૃત્તિ અને વૃત્તિની અંદર જીવ ડૂબેલો છે ત્યાં સુધી એને આ ધર્મ કેમ સમજાય અને સમજાય નહીં તો પરિણામ કેમ પામે? પરિણામ ના પામે તો એને એને ઉદ્ધાર કેમ થાય? અને ગિરીશભાઈ, બીજું એમ પણ છે, પૂછું છું પ્રશ્ન, કે સંયમથી સમય ઘણો બચે છે સાધના માટે, એટલે એકાગ્રતા વધે, બરોબર છે, અને એના પ્રત્યે ઉત્સાહ વધે. કરેક્ટ. ઓકે, આભાર સાહેબ. કોઈ મહત્પુરુષના મનન અર્થે 85 કાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. હવે જુઓ, આ તે વચમાં એક વાત કરી લીધી એમણે, હે આર્ય, દ્રવ્યાની યોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. અહીંયા એને ફળ રૂપે બતાવ્યું અને ઉપર એને કારણ રૂપે બતાવ્યું, એટલે એકબીજાને સહાયકારી. કનેક્ટ. તે આ પુરુષના વચન તારા અંતકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું, સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. આ છે મહત્વ દ્રવ્યાનુયોગનું. બોલો હવે. અને આ છે એની પાત્રતા અને આ છે એનું પરિણામ.